नमस्कार, आप जो रहा छो गुजरात नंबर वन न्यूज चेनल न्यूज 18 गुजराती आफ्टरनून प्राइम टाइम बुलेटिन साथे हूं पृथा अने समाचार मां सौ प्रथम वात भर शियाळे मावઠાની। આવતીકાલથી રેનકોટ સાથે રાજ્ય આવતીકાલથી રાજ્યમાં અનેક વિસ્તારમાં માવઠું થઈ શકે છે। હવામાન વિભાગનું અનુમાન છે આજથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે। કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી છે। 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। વલસાડ નવસારી ડાંગમાં સામાન્ય વરસાદની આગાહી છે। 25 નવેમ્બરે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા। બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અમદાવાદ આણંદ ભરૂચ ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી તે ઉપરાંત સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર બોટાદમાં વરસાદની આગાહી કરાઈ છે। જ્યારે 26 નવેમ્બરે સામાન્યથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર કચ્છ સહિતના ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદી વાતાવરણ રહેશે। ભેજનું પ્રમાણ વધારે હોવાથી વાદળછાયું વાતાવરણ રહેશે। તો 25 નવેમ્બરે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। મેપના માધ્યમથી સમજીશું કે બે દિવસ કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવે છે। 25 તારીખે કયા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવે છે જો તેની વાત કરવામાં આવે તો જે અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા ત્યારબાદ સાબરકાંઠા અમદાવાદ આણંદ ભરૂચ અને જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને ડાંગ આ તમામ એવા વિસ્તાર છે કે 25 નવેમ્બરે વરસાદ ખાબકશે। અમરેલી ભાવનગર બોટાદ એટલે કે જે કાંઠાના વિસ્તાર છે ત્યાંથી સૌરાષ્ટ્રનો ભાગ છે મધ્ય ગુજરાત ત્યારબાદ ઉત્તર ગુજરાત અને જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે તે તમામ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બે દિવસ વરસાદની આગાહી છે ત્યારબાદ 25 તારીખનો આપણે મેપ જોયો ત્યારબાદ 26 નવેમ્બરે આ વિસ્તારમાં વરસાદ ખાબકશે જો તેની વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ જામનગર રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ મોરબી સુરેન્દ્રનગર કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા આ તમામ એ વિસ્તાર છે કે જ્યાં વરસાદ ખાબકી શકે છે। અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ દાદરાનગર હવેલી દમણ વલસાડ નવસારી સુરત ભરૂચ વડોદરા આણંદ પંચમહાલ ખેડા ગાંધીનગર મહેસાણા અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર એટલે કે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે જે કરવામાં આવી છે એટલે કે 26 નવેમ્બરે સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે। રાજ્યમાં માવઠાને લઈ અન્ય ત્રણ મોટી મહત્વની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે તે ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ મોટી આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદી માહોલ જામશે હવામાન વિભાગનું કહેવું છે। તો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે રાજ્યમાં અષાઢની યાદ અપાવે તેવું માવઠું પડશે। આગાહીકાર પરેશ ગોસ્વામીએ પણ કહ્યું કે ચાર વર્ષનું સૌથી ભયાનક માવઠું પડશે જેને લઈ રાજ્યભરના ખેડૂતો ચિંતિત છે। નવેમ્બર કો હો સકતા હે લાઇટ રેન એક્સ્ટ્રીમ સાઉથ ગુજરાત મેં જૈસે વલસાડ નવસારી ડાંગ મેં હોને કા સંભાવના હે ઓર 25th કો આઇસોલેટેડ પ્લેસીસ મેં ભી બારિશ હોને કા સંભાવના હે મોસ્ટલી જો બારિશ રહેગા સાઉથ ગુજરાત રિજિયન ઇવન કોસ્ટલ સૌરાષ્ટ્ર મેં ભી રહ સકતા હે ઓર 26th કે લિયે સ્કેટર્ડ રેન હો સકતા હે ફ્યુ પ્લેસીસ મેં એ ફ્યુ પ્લેસીસ મેં બારિશ હો સકતા હૈ ઓર મોસ્ટલી લાઇટ ટુ મોડરેટ રેન મોડરેટ રેન હોને કા જ્યાદા સંભાવના હૈ સાઉથ ગુજરાત રિજિયન ઇવન કોસ્ટલ સૌરાષ્ટ્ર લાઇક પોરબંદર લાઇક ભાવનગર અમરેલી ઇવન બોટાદ મેં ભી હો સકતા હૈ ઓર લાઇટ ટુ મોડરેટ સાઉથ ગુજરાત મેં જૈસે વલસાડ નવસારી સુરત ભરૂચ બરોડા આણંદ મેં ભી હો સકતા હૈ આગામી દિવસોમાં હવામાનમાં ભારે ફેરફાર થવાની શક્યતા રહેશે। આગામી તારીખ 26-28 નવેમ્બરમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।
ગુજરાતના કોઈ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણા, કેટલાક પાલનપુરના ભાગો અને અન્ય ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. આ વરસાદ જે છે તે કેટલાક ભાગમાં તો શિયાળાનો રેકોર્ડ તોડ અને અથાળી મોલ જેવો વરસાદ રહેશે. 25, 26 અને 27 નવેમ્બર દરમિયાન રાજ્યની અંદર ભારે માવઠાની શક્યતાઓ છે, જેમાં સૌથી વધારે માવઠું જે થાય અને સૌથી વધારે તીવ્રતા જોવા મળે જેમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રના આટલા જિલ્લાઓની અંદર ભારે માવઠાની શક્યતાઓ છે. લગભગ 2 ઇંચ આસપાસ વરસાદ જોવા મળે તેવું અનુમાન છે. એકલ દોકલ સેન્ટરની અંદર 2 કરતા પણ વધારે લગભગ દરિયાઈ કાંઠાના વિસ્તારો હશે સૌરાષ્ટ્રના, જેમાં 3 ઇંચ સુધીના પણ માવઠાના વરસાદ જોવા મળી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા અને પોરબંદરમાં સામાન્યથી હળવા માવઠાની શક્યતાઓ છે. કચ્છ જિલ્લાની અંદર મોટાભાગે 2 થી 4 દિવસ સુધી વધારે પડતા ઘાટા વાદળ છવાયેલા રહેશે અને વાગડ વિસ્તારની અંદર માવઠાની તીવ્રતા વધારે રહી અને કચ્છના બીજા વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવું એક અનુમાન છે. એ પછી જે મધ્ય ગુજરાતના ભાગો છે જેમાં આણંદ, નડિયાદ, ખેડા, ખંભાત અને બરોડા જિલ્લો, આ વિસ્તારો એવા છે કે જેની અંદર પણ સૌરાષ્ટ્રની સાથોસાથ 2 ઇંચ અથવા તો તેથી વધારે ભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે. દક્ષિણ ગુજરાતના પણ તમામ જિલ્લાઓની અંદર વધારે પડતા ઘાટા વાદળ રહેશે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ માવઠાના વરસાદની શક્યતાઓ 25, 26 અને 27 નવેમ્બર દરમિયાન જોવા મળે તેવું અનુમાન છે. એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય જેમાં રાજપીપળા, છોટાઉદેપુર છે, દાહોદ, ગોધરા જેવા વિસ્તાર છે, મહીસાગરના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા હળવા સામાન્ય માવઠાના ઝાપટાઓ જોવા મળશે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લો છે એમાં પણ સામાન્ય રીતે જોવા જાય તો 25 થી 27 તારીખ સુધી છૂટાછવાયા માવઠાના વરસાદ જોવા મળે તેવું અનુમાન છે. એટલે કહી શકાય કે છેલ્લા 4 વર્ષની અંદર સૌથી તીવ્રતાવાળું માવઠું છે એ આપણે 25 થી 27 નવેમ્બર 2023 દરમિયાન જોવા મળશે. તો રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ખેડૂતોએ કઈ બાબતનું ધ્યાન રાખવું જો તેના પર નજર કરીએ તો કપાસમાં ઝીંડવા ફાટેલા હોય તો કપાસ વીણી લો, ચણા, ઘઉં જેવા પાકોમાં પાણી નિકાલની વ્યવસ્થા કરો, ક્યારા તોડી રાખવાની, વરસાદી પાણી નહીં ભરાય, શાકભાજી સહિતના પાકમાં હાલ પિયત ટાળવું, પાકમાં હાલ રાસાયણિક ખાતરો આપવાનું ટાળવું, તૈયાર થયેલો પાક સલામત સ્થળે રાખવો, એપીએમસીમાં ખેત પેદાશો અને અનાજ સુરક્ષિત રાખવા, વેચાણ માટે લઈ જવાતા માલને તાડપત્રી ઢાંકીને લઈ જવો, ખેતર અથવા તો ઘર આસપાસ મોટા વૃક્ષની છટણી કરવી, પશુઓના ઢાળિયા કાચા શેડ વ્યવસ્થિત રાખવા, તે ઉપરાંત ઢાળિયા કાચા શેડ પવનમાં ઉડે નહીં તેનું પણ ધ્યાન રાખવું. માવઠાની આગાહી વચ્ચે કૃષિ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. માવઠાને લઈ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, પર્યાવરણમાં થતા ફેરફારને કારણે માવઠા આવે છે, રાજ્ય સરકાર ખેડૂતોની પડખે છે તેવું કૃષિ મંત્રીનું નિવેદન છે. અમે જિલ્લાના ખેતીવાડી વિભાગને સૂચના આપી છે. ખેતીવાડી વિભાગ માવઠાથી પાકોને બચાવવા ખેડૂતોને માર્ગદર્શન આપી રહી છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને નુકસાન થાય તો ગુજરાત સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપે જ છે. છેલ્લા 9 વર્ષમાં ગુજરાત સરકાર ખેડૂતોને 10,000 કરોડ સુધીની સહાય આપી છે. પર્યાવરણમાં જે ફેરફારો થયા છે એના પરિણામે માવઠા, અતિવૃષ્ટિ, પૂર, વાવાઝોડા આવું વારંવાર થઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં આની અસર છે. 9 વર્ષમાં અમે આવા વાવાઝોડા, કુદરતી આપતો, પૂર, અતિવૃષ્ટિ કે માવઠામાં ખેડૂતોને લગભગ 10,000 કરોડથી વધુની રકમની આર્થિક મદદ કરી છે. તરત જ અમે અમારા જિલ્લાના ખેતીવાડી અધિકારીઓને સૂચના આપી છે આ માવઠાથી પોતાના પાકોને કેમ બચાવવા એના માટે જરૂરી માર્ગદર્શન અને મદદ અમારું ખેતીવાડી ખાતું જરૂરી સૂચનાઓ અને જાહેરાતોના માધ્યમથી કરી રહ્યું છે. માવઠાની આગાહીથી મહેસાણા માર્કેટ યાર્ડ સતર્ક છે. વેપારીઓ અને ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી. ખેડૂતોને માલને સુરક્ષિત રાખવા અપીલ. ગુજરાતમાં ગુલાબી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી છે. મહેસાણા માર્કેટ યાર્ડ સતર્ક બન્યું છે. કમોસમી માવઠામાં
ખેડૂતોનો મહામૂલો પાક અને બિયારણ પલળી ન જાય તે માટે સૂચનાઓ આપવામાં આવી છે. ખેડૂતોનો પાક પલળે નહીં તે માટે ખુલ્લામાં પડેલ પાકને સલામત સ્થળે ખસેડવા અને ઢાંકવા માટે પગલાં લેવા પણ અપીલ કરાઈ છે. ઉંઝા એપીએમસીએ પણ માવઠાની આગાહીને લઈ સાવચેતીના સૂચન કર્યા છે. માવઠાની આગાહીને લઈ માર્કેટ યાર્ડમાં એલર્ટ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. વાતાવરણમાં ફેરફારની અસર છે અને જે કૃષિ પાક પર અસર કરી શકે છે. પાક પાટણ માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓને સૂચના આપવામાં આવી છે. 24-27 નવેમ્બર સુધી વેચાણ તેમજ વેચાણ માટે આવતી ઉપજ ઢાંકીને લાવવા સૂચના આપવામાં આવી છે. ખેતરમાં તૈયાર પાકને ઢાંકીને રાખવા પણ સૂચન કરવામાં આવ્યું. વરસાદની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે પંચમહાલના ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે. ખેતરમાં પાકની કાપણી બાકી હોવાને કારણે કમોસમી વરસાદથી મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે. નુકસાનીની ભીતિ વચ્ચે ખેડૂતોએ પાકની લણણી કરવાનું શરૂ કરી દીધું છે. નુકસાન થાય એટલે અમારે ખેડૂતોને જોવાનું ને, એટલે જો વરસાદ ના થાય તો બહુ સારું એમ એટલે જો 2 દિવસ વરસાદ ના થાય તો અમે અવેરી લઈએ. આગામી 25 તારીખ બાદ કમોસમી વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે, જેને લઈને પંચમહાલ જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે. પંચમહાલ જિલ્લાના નદીસર સહિતના વિસ્તારને ડાંગરનો ગઢ માનવામાં આવે છે. અહીંયા મોટા પ્રમાણમાં ડાંગરનો પાક થતો હોય છે અને ખેડૂતો અહીંયા માત્ર ને માત્ર ડાંગરની ખેતી પર નિર્ભર હોય છે. પરંતુ કમોસમી વરસાદની જે આગાહી છે તેને લઈને ખેડૂતો હાલ ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કેટલાક ખેડૂતોને ડાંગરની લણણી થઈ ગઈ છે, તે હાલ ખળામાં પડી છે. સાથે સાથે કેટલાક ખેડૂતોએ કાપી અને જે ક્યારડા અને ખેતરો છે તેમાં ડાંગર રાખે છે. સાથે સાથે અન્ય જે ડાંગર છે હજી ખેડૂતોને કાપવાની બાકી છે. આ પરિસ્થિતિમાં જો વરસાદનું નિર્માણ થાય તો ખૂબ જ નુકસાન થાય તેવી ખેડૂતોને હાલ ભીતિ સતાઈ રહી છે. હું આપને દ્રશ્ય બતાવીશ, આપ જોઈ શકો છો જે મહામૂલી ડાંગર છે તે હાલ તૈયાર થઈ ગઈ છે અને આ ડાંગર છે તેનો પોષણક્ષમ ભાવ હાલ તો મળવાની સ્થિતિ ખેડૂતોને આશા બંધાય છે. પરંતુ જો વરસાદ પડે અને વરસાદ પડ્યા બાદ આ ડાંગર જો પલળી જાય તો તેનો 50% પણ ભાવ મળી શકે તેમ છે નહીં એવો ખેડૂતો મત વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હાલ તો પંચમહાલ જિલ્લાના ખેડૂતો કમોસમી જે વરસાદ અને માવઠાની જે આગાહી છે તેને લઈને ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે. સાથે સાથે જ જે ડાંગર છે તેને જેટલી લણી શકાય એટલી લણવાની કામગીરીમાં જોતરાયા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ. ખાતરની અછત મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન છે. રાજ્યમાં ડીએપી ખાતરની કોઈ અછત નથી. કેન્દ્ર સરકારે જરૂરી જથ્થો ગુજરાત પહોંચાડ્યો છે. વિતરણ કેન્દ્ર પર ડીએપી ખાતરો ખેડૂતોને ખાતર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યની જરૂરિયાત મુજબનો ખાતરનો જથ્થો કેન્દ્ર સરકારે મંજૂર કરેલો છે. મોટાભાગનો જથ્થો આવી પણ ગયો છે, બાકી જથ્થો આવવામાં છે. ક્યાંય કદાચ 1-2 દિવસ પહોંચાડવામાં વહેલા મોડું થયું હશે, પણ ખાતરની કોઈ અછત નથી. અને જ્યાં જ્યાં અમને સમાચારો મળે છે ત્યાં તાત્કાલિક ખેડૂતોને જરૂરિયાત મુજબનું ખાતર પૂરું પાડવાની રાજ્ય સરકારનું ખેતીવાડી ખાતું વ્યવસ્થા કરી રહ્યું છે. ખાતરની જરા પણ તંગી નથી. અમદાવાદમાં 1 ડિસેમ્બરથી ઢોર નિયંત્રણ પોલિસી લાગુ થશે. નવી પોલિસી પહેલા જ માલધારી સમાજની આંદોલનની ચીમકી છે. નોંધણી વગરના પશુઓને શહેરી વિસ્તારની બહાર મોકલવાના નિયમ અંગે વિરોધ. અન્ય વ્યવસાય અને પશુપાલકો તે ઉપરાંત માલધારીઓ સામે દ્વેષભાવ રખાતો હોવાનો આક્ષેપ છે, જેને લઈ માલધારી સમાજ મંગળવારે એએમસીની કચેરીએ જશે. અમારી માંગણી એ છે કે અમે વર્ષોથી રહેતા હોઈએ, પશુપાલનનો વ્યવસાય કરતા હોઈએ અને એ ટેક્સ બિલ લાઇટ બિલના આધારે અમને લાયસન્સ આપવું જોઈએ. એ લોકોનું કહેવું છે કે દસ્તાવેજવાળી જગ્યા હોય તો જ તમે દૂધ વેચી શકો ઘરેથી. તો અમે કહીએ છીએ કે આ માત્ર દૂધવાળાને લાગુ પડે કે તરમ વેપારી વર્ગને લાગુ પડે. પહેલી માંગણી અમારી એ છે. અમે મંગળવારે કોર્પોરેશન મોરચો લઈને જવાના છીએ.
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં તાવને કારણે 8 મહિનાની બાળકીનું શંકાસ્પદ મોત નિપજ્યું છે. ખાનગી ક્લિનિકમાં ઇન્જેક્શન લગાવતા બાળકીનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. બાળકીની તબિયત લથડતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરતા પરિવારજનોના માથે આભ ફાટ્યું હતું. ખાનગી ક્લિનિકમાં લીધેલી દવાથી બાળકીની તબિયતમાં સુધાર ન થયો, પરંતુ ઇન્જેક્શનને કારણે મોત થયાનો પરિવારજનોએ દાવો કર્યો છે. तो इंजेक्शन काबे लेके गए, उसके पास गई थी कल सुबह, तो बोला अच्छा हो जाएगा. अच्छा नहीं हुआ. टॉनिक दिया था, वो टॉनिक दिया तो भी वो सिर्फ दो बार पिलाई थी उसको, अच्छा भी नहीं हुआ. फिर सुबह लेके गई थी, बोला अच्छा हो जाएगा, फिर मुझे कल सुबह लेके आना. मैं उसको कैसे लेके जाऊँ, कैसे लेके जाऊँ उसके पास में. સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની, તો જામનગરમાં રખડતા ઢોરે વધુ એક વૃદ્ધનો ભોગ લીધો છે. 55 વર્ષીય આધેડનું 3 દિવસથી સારવાર ચાલી રહી હતી અને આધેડનું 3 દિવસની સારવાર બાદ મોત નિપજ્યું છે. 3 દિવસ પહેલા ઢોરે આધેડને અડફેટે લીધા હતા. આખલો આડો ઉતરતા જ આધેડ સ્કૂટર પરથી નીચે પટકાયા હતા. ફલ્લા ગામના પાટિયા પાસે ઢોરે આધેડ પર હુમલો કર્યો હતો. જામનગરની જીજી હોસ્પિટલમાં આધેડે અંતિમ શ્વાસ લીધા. રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. સુરતમાં રખડતા શ્વાને વધુ એકનો ભોગ લીધો છે. ભટ્ટરમાં બાઇક પર સવાર માતા અને પુત્રનો અકસ્માત સર્જાયો હતો. શ્વાન વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો. મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. કમલાબેન કે સાથ અપને બચ્ચે કે સાથ બાઇક પર જા રહે થે, તો અચાનક હી ઉનકી સ્પીડ स्लो थी, लेकिन अचानक से कुत्ता जो है उनके टायर के बीच में आने की वजह से स्लिप ना होते हुए स्लिप वो गिरे, और गिरने की वजह से माथे पे उनको चोट लगी और तात्कालिक उनको सिविल में ले जाते और सिविल में उनको मृत घोषित किया है. જૂનાગઢમાં પરિક્રમા રૂટમાં દીપડાની દહેશત જોવા મળી. પરિક્રમા માર્ગ પર બાળકી પર હુમલો કર્યો છે. બાવરકોટમાં વહેલી સવારે હુમલો કરતા મોત નિપજ્યું. 11 વર્ષની બાળકીનું મોત થતા લોકોમાં ચકચાર મચી છે. મૃતક બાળકી અમરેલી જિલ્લાની રહેવાસી છે. પાયલબેન લક્ષ્મણભાઈ સાખન નામની બાળકીનું મોત નિપજ્યું. ગયા ગયા અમે સાથે સાથે વાહ વાહ ગયા અમે, તો દીપડો જીડ્યો નહીં. પછી જંગલ ખાતાવાળાને મારા પાટલા હોય છે ને, એ બોલાવવા ગયા જંગલ ખાતાવાળા. એ કહે જંગલ ખાતાવાળા બોલાવી આવું તે કે વાહ વાહ આવે. એ બધા આવ્યા લોકો ને અમે ગોતતા હતા અને જંગલ ખાતાવાળા ગોતતા. પછી નો દીકરી અમને ન મળી, જંગલ ખાતાવાળા જડી. પરિક્રમાની તૈયારી અંગે અગાઉ ગિરનારના ડીએફઓએ બાંયધરી આપી હતી કે રેસ્ક્યુ ટીમ કાર્યરત હોવાથી વન્ય પ્રાણીઓના હુમલાનો કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને. બાંયધરી હોવા છતાં પરિક્રમા રૂટ પર આ પ્રકારે બનાવ બન્યો. પીજીવીસીએલ દ્વારા લાઇટની વ્યવસ્થા જો છેલ્લી પરિક્રમામાં જ્યાં લાઇટ નહીં હતી આ વખત ઊભી કરવામાં આવશે. અને વન્ય પ્રાણીઓનો જો આપ કહો છો, આ જેમ હું આપને પહેલે બતાવ્યો કે 6 ટ્રેકર ટીમ અને રેસ્ક્યુ ટીમ ઓલરેડી કાર્યરત છે, જો આની સતત મોનિટરિંગ કરશે તો હું આપને ખાતરી આપું છું કે વન્ય પ્રાણીઓથી કોઈ પ્રકારનો બનાવ અનિચ્છીય બનાવ નહીં બનશે. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. દ્વારકા, પોરબંદરમાં સામાન્ય વરસાદની શક્યતા તથા કચ્છમાં પણ કમોસમી વરસાદનું અનુમાન છે. મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, ખેડા, ખંભાત અને વડોદરામાં 2 ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના રાજપીપળા, છોટાઉદેપુર, મહીસાગર, ગોધરા, દાહોદમાં પણ સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે, તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં હજુ તો માંડ ઠંડીની શરૂઆત થઈ છે. કડકડતી ઠંડી પડતા ખેડૂતોએ શિયાળુ પાકનું હોંશે હોંશે વાવેતર પણ કરી દીધું છે, પરંતુ ખેડૂતોની ખુશી કુદરતને મંજૂર નથી. ફરી ખેડૂતોની મહેનત પર પાણી ફરવાનું છે. ફરી એકવાર જગતના તાત પર આવવાની છે મહાઘાત. ભર શિયાળે ધમધુકાર માવઠું મહાવિલન બનશે. શુક્રવારથી વાતાવરણ બદલાઈ જશે. હવામાન વિભાગ બાદ હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ઘાતક માવઠું આવવાના સંકેત આપ્યા. આગાહીકાર પરેશ ગોસ્વામીના કહેવા મુજબ 25-27 નવેમ્બરે રાજ્યના વિવિધ જિલ્લામાં 2-3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે. આ માવઠું રાજ્યના અનેક જિલ્લાઓને ગમરોળશે. સાથે 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાની વધુ અસર જોવા મળશે અને 2 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે જામનગર, દ્વારકા, પોરબંદરમાં સામાન્ય વરસાદની શક્યતા તથા કચ્છમાં પણ કમોસમી વરસાદનું અનુમાન છે. મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, ખેડા, ખંભાત અને વડોદરામાં 2 ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના રાજપીપળા, છોટાઉદેપુર, મહીસાગર, ગોધરા, દાહોદમાં પણ સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. બહારનું ખાવાના શોખીનો હવે ચેતી જજો. બહારનું ખાવાનો શોખ તમને બીમાર પાડી શકે છે. ભરૂચના શ્રવણ ચોકડી નજીક આવેલા હેલોસ પિઝામાં સૂપમાંથી વંદો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. પિઝાની મજા માણવા યુવકોને અહીં કડવો અનુભવ થયો. યુવકોએ રોષે ભરાઈને જ્યારે રેસ્ટોરન્ટના રસોડામાં જોયું તો અહીંના ફ્રીજમાં પણ ગંદકીનું સામ્રાજ્ય અને જીવાત જોવા મળી. યુવકોએ હોબાળો મચાવતા હોટલના સંચાલકો પણ ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા હોવાનું જોવા મળ્યું. ખોરાકમાંથી જીવજંતુઓ નીકળતા હોવાના અનેક કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે. રેસ્ટોરન્ટના સ્ટાફ અને સંચાલકોની આ ગંભીર બેદરકારી સામે કડક કાર્યવાહી ક્યારે થશે તે જોવું રહ્યું. હાઈકોર્ટની ફટકાર બાદ અંતે ગોંડલ નગરપાલિકાની શાન ઠેકાણે આવી ગઈ. રહી રહીને પણ નગરપાલિકાના સત્તાધીશોને લોકોના જીવની ચિંતા થઈ ખરી. ગોંડલનો પાંજરાપોળ પુલ ઘણા સમયથી જર્જરિત થઈ ગયો હોવા છતાં તે વાહન વ્યવહાર માટે ચાલુ રાખ્યો હતો. પૈસાના અભાવે લોકોના જીવ ખતરામાં નાખતા હાઈકોર્ટે આ અંગે ફટકાર લગાવી, જે બાદ રાજકોટના ગોંડલના પાંજરાપોળ વાળો પુલ 5 દિવસ માટે તમામ વાહનો માટે બંધ કરાયો. પાંજરાપોળ રાજવી કાળનો પુલ તારીખ 27 સુધી લાઇટ મોટર વ્હીકલ સહિતના તમામ વાહનો માટે બંધ કરવામાં આવ્યો. પુલ પરનું વાહન વ્યવહાર બંધ રાખવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે, એટલે હવે ઘોઘાબદર, મોવિયા અને જેતપુર તરફથી આવતા વાહનો માટે સરકારી હોસ્પિટલ પાસેના પુલનો ઉપયોગ કરવો પડશે. ચીફ ઓફિસરના મતે મારવાડી યુનિવર્સિટીના તજજ્ઞો પુલનો લોડ બેરિંગ ટેસ્ટ કરશે, જે બાદ રિપેરિંગ કરવામાં આવશે. વેલકમ બેક. ફરવા જાઓ તો ચોક્કસથી ધ્યાન રાખજો. દ્વારકાના શિવરાજપુરમાં પેરાશૂટમાંથી યુવક નીચે પટકાયો. શિવરાજપુર બીચ ખાતે પેરાશૂટમાંથી યુવક નીચે પટકાયો. પેરાશૂટ ઉડાડતા સમયે યાત્રિક નીચે પટકાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટનામાં પ્રવાસીને સામાન્ય ઈજા પહોંચી છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. સંવાદદાતા મુકુંદ ફોન લાઈનથી જોડાઈ ચુક્યા છે. જે મુકુંદ, ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, યુવકને ઈજા પહોંચી છે, હાલ અત્યારે શું વધારે માહિતી સામે આવી? પૃથા, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં પ્રવાસીઓનો ઘસારો હાલ વધારે જોવા મળ્યો છે. વેકેશન દરમિયાન શિવરાજપુર બીચ ખાતે હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે, ત્યારે શિવરાજપુર બીચ ખાતે પેરાશૂટમાં જે યુવક મોજ માણી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના ઘટી હતી. શિવરાજપુર બીચ પર પેરાશૂટ ઉડાડતી વખતે જે ટ્રેક્ટર મારફત પેરાશૂટને જે ઉડાડવામાં આવે છે તે ટ્રેક્ટરમાંથી જે બેલેન્સ ગુમાવતા પેરાશૂટ છે તે જમીનમાં પટકાયું હતું અને પેરાશૂટમાં જે સવાર હતો તે યુવક નીચે પટકાયો હતો. વૃદ્ધ જેવો કોણ, સમગ્ર માહિતી બદલ આભાર. ટાઈ અમદાવાદ દ્વારા નવા બિઝનેસને પ્રોત્સાહિત કરવા માટે સેમિનારનું આયોજન કરાયું હતું અને આ સેમિનારમાં નવા યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ ક્ષેત્રના સફળ ઉદ્યોગપતિઓના સેશન્સનું પણ આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત કાર્યક્રમમાં સરકારના અધિકારીઓ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટાઈ અમદાવાદ દ્વારા આયોજિત આ સેમિનારમાં અમૂલના એમડી જયન મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે અમૂલના ઇતિહાસથી લઈ અને વિશ્વના સૌથી મોટા પબ્લિક પાર્ટનરશીપ વાળા ફર્મ કઈ રીતે અમૂલ બની તે અંગે માહિતી આપી હતી.
પીપલ હેવ પાર્ટિસિપેટેડ અને આ મુખ્ય હેતુ આવા કોઈ બી ઇવેન્ટ કરવા પાછળનો એવો છે કે સ્ટાર્ટઅપ યંગ એન્ટરપ્રિન્યોર્સને એક મોટિવેશન મળે, એટલે આપણે સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર્સ જે છે, સક્સેસફુલ સ્ટાર્ટઅપ્સ જે છે, એ લોકોને અહીંયા બોલાવીએ છીએ અને એ લોકોની જે સક્સેસ સ્ટોરીઝ છે અથવા એ લોકોએ જે ચેલેન્જીસ પાસમાં ફેસ કરી છે, કઈ રીતે હેન્ડલ કરેલી છે, એ વસ્તુનું આપણે એ લોકો જોડે ડિસ્કશન કરાવડાવીએ છીએ અને એનાથી યંગ એન્ટરપ્રિન્યોર્સ છે કે સ્ટાર્ટઅપ છે ગુજરાતના, એ લોકોને ખૂબ જ ઉત્સાહ મળે છે અને એ લોકોને ગાઈડલાઇન્સ પણ મળી ચૂકે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.